શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. વામનજીએ સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રને આપ્યું. બલિરાજાને ત્યાં વામન ભગવાન દાન લેવા ગયા અને દાન લઈ તેને ઘેર પહેરો ભરવો પડ્યો. જેના ઘરના દ્વારે નારાયણ પહેરો ભરે વિરાજે તેને ત્યાં લક્ષ્મીજી વગર આમંત્રણે આવે તો એમાં કશું આશ્ચર્ય નથી. માટે લક્ષ્મીજીની પાછળ પડવું નહીં, પ્રભુની પાછળ પડવું. નારાયણની આરાધના કરીએ તો લક્ષ્મી એની મેળે મળે. લક્ષ્મીજી મહાન પવિત્રતા છે. એકલા લક્ષ્મીજી કોઈને ત્યાં જતા નથી અને કદાચ જાય તો રડાવે છે. લક્ષ્મીજી નારાયણ સાથે આવે તો ગરુડ ઉપર બેસીને આવે છે. લક્ષ્મીજી એકલા આવે ત્યારે ઘુવડ ઉપર બેસીને આવે છે. લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની, માં તમે નારાયણને સાથે લઈને આવજો. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પત્નીનો વેશ લીધો. લક્ષ્મીજી પાતાળ લોકમાં આવ્યા છે, કોઈ તેમને ઓળખી શક્યા નથી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું છે, હું એક બ્રાહ્મણની કન્યા છું, હું આશાથી આવી છું. જગતમાં મારે કોઈ ભાઈ નથી. મેં સાંભળ્યું છે કે તને કોઈ બેન નથી. આજથી હું તારી ધર્મની બેન છું અને તું મારો ધર્મનો ભાઈ. બલિને આનંદ થયો. બલિરાજાએ પ્રણામ કર્યા. મને એક દુઃખ હતું કે જગતમાં મારે કોઈ બેન નથી, મને બેન મળી ગઈ. આ બધું તમારું છે, આને પિયર માનજો. માતાજીની પધરામણી થઈ ત્યારથી ગામ સુખી થયું છે, બધાને આનંદ હતો. પણ માતાજીને આનંદ નહોતો. મારા નાથ લાકડી લઈ સિપાઈની જેમ પહેરો ભરે છે. કોઈ એવો અવસર આવે તો મારા પતિને બંધનમાંથી છોડાવું. શ્રાવણ મહિનો આવ્યો છે, રક્ષાબંધનનો દિવસ આવ્યો. લક્ષ્મીજીએ પૂર્ણિમાના દિવસે બલિરાજાને કહ્યું, આજે હું તારા હાથે રક્ષા બાંધીશ. બલિ બહુ ભાગ્યશાળી છે. માતા મહાલક્ષ્મી બલિને રાખી બાંધે છે, આશીર્વાદ આપે છે. બલિરાજા પ્રણામ કરે છે. બેન રાખી બાંધે એટલે મારે બહેનને કંઈક આપવું જોઈએ. બેન હાથ ઉપર રાખડી બાંધે ત્યારે ભાઈનો ધર્મ છે કે બેન ખાલી હાથે ન જાય. બલિરાજાએ માતાજીને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે માગો, જરા પણ સંકોચ રાખશો નહીં. લક્ષ્મીજીએ કહ્યું, મને માગતા સંકોચ થાય છે. બલિરાજા કે, તમારે ત્યાં ન હોય તે માગો. લક્ષ્મીજીએ કહ્યું, મારા ઘરમાં બધું છે, એક નથી તેથી હું દુઃખી છું. મારે બીજું કાંઈ ન જોઈએ. આ તારે ત્યાં જે પહેરો ભરે છે તે જોઈએ, તેને તું મુક્ત કર. બલિરાજા પૂછે છે, તે તમારા શું સગા થાય? લક્ષ્મીજીએ જવાબ આપ્યો, એ મારા સર્વસ્વ છે, એ નારાયણ છે. હું તો મારા પતિને તારા બંધનમાંથી છોડાવવા આવી છું. ત્યાં નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. બલિરાજાને અતિ આનંદ થયો છે. બલિએ વંદન કર્યા છે અને લક્ષ્મી નારાયણની પૂજા કરી છે. સુખદેવજી વર્ણન કરતા કહે છે, હે રાજન, બલિના બંધનમાંથી છોડાવી લક્ષ્મીજી નારાયણને વૈકુંઠ ધામમાં લઈ ગયા છે. માતા મહાલક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠ ધામમાં શ્રાવણ સુદ પૂનમના રોજ પધાર્યા છે. તેથી રામાનુજાચાર્ય પંથના મંદિરોમાં તે દિવસે પાટોત્સવ કરવાનો રિવાજ છે. આ રીતે લક્ષ્મીજી દાન લઈને બંધનમાં પડેલા પ્રભુને છોડાવે છે. આ પરમ પવિત્ર વામન ચરિત્રની કથા સમય અનુસાર યથામતી અહીં પેશ કરવામાં આવી. પિતૃતિથિના દિવસે આ વામન ચરિત્રનો પાઠ કરવામાં આવે તો પિતૃઓને સદગતિ મળે છે. હવે જે કાંઈ શરૂ થાય એ શરણાગતિની કથા છે. મહાપ્રભુજીએ કહ્યું, ભગવત શરણે છું
એવું સતત સ્મરણ રહે એ સિદ્ધ પુરુષ છે. હરિ યો.